केशोदनी वच्चेथी निकलती उतावळिया नदीमां दबाण अने गंदकी हटावा पूर्व नगरपालिका प्रमुख बाधुभाई वेगाड़े मांग करी छे। केशोद नगरपालिकामां शहेरी विस्तारमां आवती उतावळिया नदीमां असह्य कचरो अने गंदकीने लईने केशोदना अग्रणी अने पूर्व नगरपालिकाना प्रमुख बाघुभाई वेगड़ द्वारा मांग करवामां आवी छे के हाल केशोदना हिंदू स्मशानथी लईने अने केशोदनी वच्चे निकलती उतावळिया नदीमां गंदकीना गंज खड़काई गया छे। त्यारे हाल COVID-19 फरी माथु उचकी रह्याना समाचार सामे आवी रह्या छे। सरकार तरफथी तमाम प्रकारना एलर्ट अपाई रह्या छे, त्यारे केशोद नगरपालिकाना तमाम कामगीरीमां फक्त भ्रष्टाचार करवामां ज प्रथम क्रमे छे। त्यारे हाल केशोद उतावळिया नदीमां वहेणमां तमाम जग्या पर थयेल पेशकदमी दूर करी योग्य करवामां आवे तेवी मांग करवामां आवी छे। बाबूભાઈ વેગડ માજી ઉપપ્રમુખ નગરપાલિકા કેશોદ આજ રોજ आप पत्रकारश्रीने तथा नगरपालिकाना चीफ ऑफिसरने ध्यान दोरवा मांगु छू, कारण के प्रमुख छे एने तो भ्रष्टाचार सिवायनो कोई धंधो नथी। प्रमुख ना पति अने एना दियर छे ई उघराणा करवा सिवाय बीजू कोई काम करता नथी। तो हूँ आपना माध्यमथी सरकारने तथा नगरपालिकाना चीफ ऑफिसरनु ध्यान दोरवा मांगु छू કે નગરપાલિકાની અંદર ઉતાવળિયા નદી કોર્ટ પાસે શરૂ થઈ અને શમશાન લગી હાલે છે, ઈ સાઈડની અંદર પુષ્કળ પ્રમાણમાં પેશકદમીઓ થઈ ગયેલી છે, જેથી કરી આ અંડરબ્રિજ બનશે ત્યારે આ બધું પાણી છે ઈ પ્રભાતનગર, ગાંધીનગર, સરદારનગર અને વોર્ડ નંબર 2 મુસ્લિમ વિસ્તારમાં આ બધું પાણી ભરાઈ ગયા છે। તો આની જવાબદારી છે એ પ્રમુખશ્રીની રહેશે અને ચીફ ઓફિસર આના માટે તાત્કાલિક ડિમોલેશન કરી અને જે આ બાંધકામો છે એ દૂર કરવા જોઈએ અને ત્રણેય નગરપાલિકાની બાજુમાં એક ખાલી ખાલી સેવાભાવી સંસ્થાઓએ ચેક ડેમ બાંધ્યો છે, પણ આ કોઈ નદી નથી, આ તો ગટરના પાણી ત્યાં ભરાય છે। અને અત્યારે આપણે જ્યાં જોયું હોય તો જોઈ લેજો, ન હોય તો આપ પણ ત્યાંનું શૂટિંગ કરી અને જોયો હતો તો ત્યાં તમને ગંદુ પાણી એટલું બધું જોવા મળશે અને મોટી વેલો થઈ ગઈ છે, જેથી કરી મસર અને માખી અને બીજા જીવાતોનો ઉપદ્રવ એટલો વધ્યો છે કે ગાંધીનગર, સરદારનગર, પ્રભાતનગર જેવા વિસ્તારમાં ડેન્ગ્યુના એટલા બધા કેસ વધે છે અને હમણાં જે કોરોના પણ પાછો શરૂ થયો હોય તો તાત્કાલિક જો આનો નિકાલ નહીં કરે તો જે કોરોના થાય એની જવાબદારી પણ નગરપાલિકાની રહેશે। અને આ માટે પણ જો નગરપાલિકાને કાંઈ ન કરવું હોય અને એને ખાલી ભ્રષ્ટાચાર જ કરવું હોય, નગરપાલિકાના હિતનું કોઈ કામ ન કરવું હોય તો મારે ના છૂટકે હાઈકોર્ટનો આશરો લઈ અને એમની સામે કાર્યવાહી કરવાની ફરજ પડશે। ચીફ ઓફિસર છે એ અતિ નિષ્ઠાવાન અને પ્રમાણિક મળ્યા છે, તો એમને હું લાખ લાખ વંદન કરું છું કે આવી બાબતો જે છે શહેરની એમાં પોતે રાઉન્ડ મારી અને તપાસ કરે અને મારી ફરિયાદ છે યોગ્ય લાગે તો આગળની કાર્યવાહી કરી અને કેશોદના હિતમાં સારું કામ કરે, તો કેશોદની પ્રજા અને કેશોદના હિતમાં સારું કામ કરે તો કેશોદની પ્રજાનો પણ એને જશ મળશે, એના આશીર્વાદ મળશે અને એક માણસની મરતા જીવ કોઈ પણ માણસની જિંદગી આનાથી બચી શકશે, નહીંતર હજારો માણસોના મૃત્યુ આ રોગચાળાથી થાય એની પ્રમુખશ્રીને તો કોઈ ઓલી છે જ નહીં। પણ ચીફ ઓફિસર પાસે મારી એક અપેક્ષા છે કે ચીફ ઓફિસર સારા મળ્યા છે તો આ ચીફ ઓફિસર આ કામગીરી કરશે એવી હું ચીફ ઓફિસરને પણ વિનંતી કરું છું। હાલ તો કેશોદના અમુક વિસ્તારોમાં મચ્છરો, જીવજંતુઓનો અસહ્ય ત્રાસથી ઘણા જ પ્રકારની બીમારીઓનો ભોગ લોકો બની રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં આ પગલાં લેવા જરૂરી બને છે। ત્યારે બાઘુભાઈ વેગડ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં હાઈકોર્ટના દરવાજા પર જવા ફરજ બનશે। રિપોર્ટર રાવલિયા મધુ, સમય મીડિયા ન્યૂઝ, કેશોદ।